વિરામ બાદ આગળ વાત કરીએ સાબરકાંઠા જિલ્લાની. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં આવેલા જામળા ગામમાં તલાટી સરપંચ અને ગામના લોકોના સહયોગથી સ્વયંભૂ લોકડાઉનનું ચુસ્તપણે પાલન. વિશ્વમાં કોરોના નામની મહામારીએ હાહાકાર મચાવી દીધો છે ત્યારે સરકાર દ્વારા ગુજરાત સહિત ભારત દેશ લોકડાઉન છે. વાત છે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં આવેલ જામરા ગામ, જેમાં 2500 કરતાં વધારે વસ્તી ધરાવતું ગામ છે અને જામરા ગ્રુપ ગ્રામ પંચાયતમાં અન્ય 3 ગામોનો સમાવેશ થાય છે. હાલની પરિસ્થિતિમાં ગામમાં લોકડાઉનને લઈને ગામના અગ્રણી મહેન્દ્રસિંહ રાઠોડ દ્વારા સંપૂર્ણ ગામ તમામ રોડ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. સાથે સાથે ગામના મુખ્ય રસ્તાઓ ઉપર સીસીટીવી કેમેરાથી બાજ નજર રાખવામાં આવી રહી છે. વધુમાં ગામના ડેપ્યુટી સરપંચ મહેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું કે ગામમાં નિયમિતપણે લોકો આ માસ્કનો ઉપયોગ કરે તથા ગામમાં નિયમિતપણે ફોગિંગની કામગીરી કરવામાં આવી છે. બહારથી આવતા લોકો ગામમાં પ્રવેશ આપવામાં આવતો નથી. મુખ્ય વાત તો એ છે કે હાલની પરિસ્થિતિમાં પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવે છે, પણ જામરા ગામમાં એક પણ વ્યક્તિ વિરુદ્ધ લોકડાઉનનો ભંગ આ બાબતે ફરિયાદ પણ થયેલ નથી. તો સાથે ગામમાં મેડિકલથી દવા લઈ સુધી પંચાયતના અગ્રણીઓ દ્વારા સગવડ કરી આપવામાં આવે છે. વધુમાં ગામમાં 2 દિવસ અગાઉ બહાર ગામથી આવેલ વ્યક્તિઓ જે બાબતે પંચાયતને જાણ થતાં આરોગ્ય ટીમ ગામમાં આવી હતી. સૈયદ સોયબ, ZSTV, હિંમતનગર. વાયરસની જે મહામારી ચાલી રહી છે એમાં આપણે બધા સાથે મળીને યુદ્ધ લડી રહ્યા છે. અમારા જામળા ગામની અંદર સ્વયંભૂ અમે લોકડાઉનનો જ્યારથી અમલ કરવામાં આવ્યો છે ત્યારથી એટલું ડિસિપ્લિન રીતે અમારા ગામમાં કોઈ પણ જાતનો કોઈને દંડ કરવાની કે ટોક કરવાની જરૂર પડી નથી. તેમ છતાં પણ અમે સીસીટીવી કેમેરા મારફતે ગામની મુવમેન્ટની આખું મોનિટરિંગ કરી રહ્યા છીએ. તેમજ અમારા ગામની અંદર કોઈ પણ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ કોઈને મફત અનાજ કે મફત કીટ કે કોઈ આપવાની એવી પણ કોઈ જરૂર પડી નથી એવો કોઈ ઇસમ અમારા ગામમાં જણાયેલ આવેલ નથી. તેમજ માસ્ક પણ જે વેચવાની જે યોજના છે તેમાં પણ અમે કોઈ માસ્ક અમે ખરીદ્યા ગ્રામ પંચાયત મારફતે ખરીદવામાં આવેલ નથી. કારણ કે 10 રૂપિયાનો એક માસ્ક લઈએ અને 7-8 હજારની માણસોને વેચવાના આવે તો બહુ મોટો ખર્ચો થાય. એટલે અમે પબ્લિકને સમજાવીને દરેકે પોતાના સ્વેચ્છાએ પોતાના રીતે માસ્ક વસાવી લીધા છે. એટલે આ પણ એક અમે એક બચત સરકારની કરી છે. અને વધુમાં અમે ફોગિંગ મશીન પણ MMR ઇન્ફ્રા તરફથી અમને ગામ ખાતે આપવામાં આવેલું છે. એ MMR ઇન્ફ્રા કંપની જે મશીન ફોગિંગ દ્વારા અમે કરીએ છીએ, અમારા ગામમાં તો દરરોજ અમે ફોગિંગ કરીએ છીએ, તેમ છતાં પણ બીજા ગામની અંદર પણ જ્યારે જરૂરિયાત હોય ત્યારે તે લોકો બોલાવતા હોય છે, સરપંચ મારફતે તેનું ફોગિંગ કરવામાં આવે છે. અને આ ફોગિંગનો ખર્ચ લગભગ એક ગામ દીઠ 10,000 રૂપિયા જેવું દવા પૂરતો જ અમે એનો ખર્ચો લઈએ છીએ. અને આ પ્રમાણે અમે 60 ગામડા અત્યાર સુધી કવર કર્યા છે. અને આ કોરોના વાયરસને લડવા માટેની મુખ્ય ભૂમિકા જે કલેક્ટર સાહેબ જે નિભાવી રહ્યા છે, એમણે એક બહુ સરળ ઉદાહરણરૂપી કામ કર્યું છે કે અમને દરેક સરપંચોને આની અંદર લિંકમાં જોડી અને વોટ્સઅપ ગ્રુપમાં અમને એક ગ્રુપ બનાવ્યું છે. જે પણ તકલીફો હોય તે આમને સામને તાત્કાલિક એનો નિર્ણય લેવાય છે અને જે કોઈ ઇન્સ્ટ્રક્શન સરકાર તરફથી હોય એ પણ તાત્કાલિક અમને જણાવવામાં આવે છે અને દરેક ગામડા એના ચુસ્તપણે અમલ કરે છે. આના લીધે બહુ સરળતા અને બહુ જ જે સાબરકાંઠા ગામમાં દરેક જગ્યાએ આનો કોરોના વાયરસ માટેની જેની સામે લડવાનો જે યુદ્ધ છે એની સામે જે એ કલેક્ટર સાહેબ જે કમાન્ડર તરીકે ભૂમિકા ભજવી રહી છે એક બહુ સરાહનીય વસ્તુ છે.